કોરોના વાયરસની મહામારીના પગલે કરવામાં આવેલા લોકડાઉનને પગલે નવસારી જિલ્લાના માછીમારોની હાલત કફોડી બની છે, ત્યારે માછીમારોની સહાય માટે રાજ્ય સરકારના દ્વાર ખડખડાવ્યા છે. નવસારી જિલ્લામાં અગાઉ વાયુ વાવાઝોડાના પગલે માછીમારોથી દરિયો ખેડવા ન જવાતા જિલ્લાની અંદાજે 600થી વધુ બોટ ઉપર કામ કરતા હજારો માછીમારોનો રોજગાર છીનવાઈ ગયો હતો, જેના પગલે માછીમારો અને તેમના પરિવારોની હાલત કફોડી બની હતી. જો કે વાવાઝોડાની અછર પૂરી થયા બાદ માછીમારો દરિયા ખેડવા જતાં તેમની સ્થિતિ સુધરી હતી, પરંતુ ત્યારબાદ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને સંક્રમણમાં લેતા હજારો લોકોના મોત નિપજ્યા હતા, જેથી ભારત સરકારે સમગ્ર દેશ 21 દિવસ માટે લોકડાઉન કર્યું હતું, જેથી માછીમારો પરત ઘેર ફર્યા હતા, જેથી ફરી માછીમારો ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. નવસારી જિલ્લાના માછીમારો રાજ્ય સરકારને 200,000 રૂપિયા રોયલ્ટી ચૂકવી છે, પરંતુ હાલ તેઓ જ બેરોજગાર બન્યા છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનનો સમય વધારી દેતા માછીમારોએ માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે, જેથી નવસારી જિલ્લાના માછીમારોએ સહાય કરવા માટે ગુજરાત સરકારના દ્વાર ખખડાવ્યા છે. રાજ્ય સરકાર ગરીબો અને શ્રમિકોને અનાજ આપી મદદ કરી રહી છે, ત્યારે સરકાર માછીમારો માટે શું કરશે તે જોવું રહ્યું. હિતેશ વધેરા, ZST નવસારી. શું નામ આપનું? મારું નામ દયારામભાઈ વસંજીભાઈ ટંડેલ, માછીવાડ સરપંચ છું. અમારા ગામમાં 175 જેવી બોટો છે. હાલમાં 100 બોટો માછીવાડ બંદરે લાંગર થઈ ગઈ છે ને 100 બીજી બોટો ઓખા બંદર પર છે. હવે આ બોટોને ત્યાં જીટી પર નાખવા માટેની બી જોગવાઈ નથી, એટલે ત્યાં બી અમારા ઓનરો છે ત્યાં પડ્યા છે. તેને કઈ રીતે આ બધું સેટિંગ કરીને આવવાનું એ બી અમારા માટે ભયજનક જ છે. અને બીજું કે અમારા ગામમાં એટલી બધી દુવિધાઓ ઊભી થઈ છે કે લોકલ બોટો છે, અમારી લોકલ બોટો જે 34 કે 35 લોકલ બોટો ધંધો કરે છે, તેને બધી એટલી બી તકલીફ પડતી છે કે અત્યાર સુધીમાં પહેલાં તો અમારે વાતાવરણ ખરાબ થવાને કારણે ધંધો ચોપટ થઈ ગયો, ત્યાર પછી આ ક્વોરન્ટાઇનના લીધે અમે કંઈ નહીં કરી શકીએ. અત્યારે સરકારશ્રી તરફથી ઓર્ડર આવ્યો છે, પણ હવે સિઝન પૂરી થવા આવી છે તો અમે ક્યાં જઈશું? અમારો નિર્ભર કોણ કરી શકશે? એટલે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે બને ત્યાં સુધી અમારા માછીમારો માટે ગટ્ટુ કરવા મહેરબાની, એટલું કંઈ વિનંતી છું.